થયેલું જયારે એમના પાત્રને લઈને આવેલા અને એ વખતે જયારે મેં એમને ટ્રીટમેન્ટ આપી થોડા વર્ષો પછી જયારે એમની કિડનીનું ફંક્શન ઓછું થયું ત્યારે એમને ડાયાલિસિસ કરવાની જરૂર પડી હતી. પણ આ એક સિચ્યુએશન જોઈને નિલેશભાઈએ નક્કી કર્યું કે ફ્યુચરમાં જયારે કોઈનું પણ અંગ ફેલ થાય ત્યારે એમને અંગદાન મળી શકે એના માટે પ્રયાસ કરવાનો. યોર ટ્રેજેડી નિલેશભાઈ elicits sympathy in all of us, but you have channeled it very differently. You've channeled it in the service of humanity. કેડેવરનો ઓર્ગન પ્રોક્યોર તો મેં 1997 સાલથી કરીએ છીએ, પણ બહારગામથી ઓર્ગન પ્રોક્યોર કરી લઈ આવવાનું એ સ્કીલ અમે ડેવલપ નથી કરી. 2006 સૌથી પહેલાં સુરતથી એક વખત કોલ આવ્યો કે ત્યાં કોઈ બ્રેઇન ડેડ ડોનર છે, પણ સુરતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ નથી. અમદાવાદથી સુરત જવું અને ત્યાં ઓર્ગન પ્રોક્યોર કરવા લઈને આવવું એ અમારા માટે પણ નવી વાત હતી. સૌથી પહેલાં ત્યારે અમે લોકો ગયા અને ત્યારે સૌથી પહેલાં નિલેશ માંડલેવાલાનો અમારે પરિચય થયો. અમે ઓર્ગન પ્રોક્યોર કર્યા, લઈને આવ્યા, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી. 16 વર્ષ પહેલાં નિલેશભાઈ માંડલેવાલાને વિચાર આવે કે અંગદાન જાગૃતિ માટે આપણે એક અભિયાન ચલાવવું. નિલેશભાઈની ઓળખાણ 2006 શરૂઆતમાં થઈ એક પેશન્ટ માટે, અને જે સુરતનું સૌથી પહેલું પેશન્ટ હતું કે જે મેં બ્રેન્ડેડ ડિક્લેર કર્યું. 2006 જાન્યુઆરી 12 તારીખ કો મેરે પતિ કા સબસે પહેલે ઓર્ગન ડોનેશન હુઆ થા. તબ સે લેકે નિલેશભાઈ માંડલેવાલાને યે એક યજ્ઞ કે રૂપ મે ચાલુ કર દિયા. તબ સે જાકે આજ તક હજારો લોગો કો ઓર્ગન ડોનેશન રાતના સમયમાં થતું હોય છે અને અમે રાત્રે 1 વાગે પણ પહોંચીએ કે 2 વાગે પણ પહોંચીએ ત્યારે નિલેશભાઈ તો હાજર જ હોય. પોતે બિઝનેસમેન હોવા છતાં અને વ્યસ્ત વ્યક્તિ હોવા છતાં પણ જ્યારે ઓર્ગન ડોનેશનની વાત આવે ત્યારે બધા જ કામ બાજુમાં મૂકી અને એ પોતે ત્યાં ઊભા રહે અને આ એમનું કમિટમેન્ટ છે. નિલેશભાઈનો કમિટમેન્ટ મેં જોયું છે, એમનો પેશન પણ જોયું છે, એમની કન્વિન્સ કરવાની તાકાતને પણ મેં જોઈ છે. સામાન્યમાં સામાન્ય માણસ કે જે ખેડૂત હોય, અભણ હોય અને એવા લોકોથી માંડીને વેલ એજ્યુકેટેડ પર્સનના ફેમિલી મેમ્બર્સે પણ આવી મૃત્યુની અત્યંત કપરી પરિસ્થિતિમાં નિલેશભાઈને સમજાવવાથી મંજૂરી આપી પોતાના સગાવાલાના ગુણ દાન કરવાથી. પ્રેરિત કર્યા હતા જેથી કરી અને અમે બરાબર અમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું અને અમને એમ થયું કે ના ના, આપણા છોકરાની જિંદગી હવે પૂરી થઈ ગઈ છે અને ભવિષ્યની અંદર જે બીજા છોકરાઓ જીવન મરણ વચ્ચે જે ઝોલા ખાઈ રહ્યા છે એમની જિંદગી સુધરી જતી હોય અને એના માટે આપણે ડોનેટ કરવું. મેં મારા દીકરાનું એક્સિડન્ટ થવાથી જ્યારે એનું બ્રેઇન ડેડ થયું અને એ સમયે મને નિલેશભાઈ માંડલેવાળા હોસ્પિટલમાં આવીને જે રીતે એમને કાઉન્સિલિંગ કરીને મને સમજાવ્યું અને મને અંદરથી કુદરતી પ્રેરણા મળી કે આ કાર્ય કરવાથી મારો દીકરો તો છે એ ભગવાનના ઘરે જાય છે, પરંતુ એના ઓર્ગન ડોનેટ કરવાથી સમાજમાં જે વ્યક્તિને એ કામ લાગશે એને પણ તેની લાઈફ મળશે. આ નિલેશભાઈ થકી અમે મારા ભાઈનું ડોનેટ હાર્ટ ફર્સ્ટ ટાઈમ ગુજરાતની અંદર જે પહેલો કિસ્સો જગદીશભાઈનો બન્યો એ બદલ અમે ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. અમારા ત્યાં શોકનો માહોલ હતો, પરંતુ જ્યારે અમે આ ડોનેટ કર્યું ત્યાં 6 જણાને જિંદગી મળી ત્યાં ખુશીનો માહોલ હતો. મારા છોકરાને ખરેખર આમ કહું તો હું અમર બનાવી દીધો છે કે જે 4
ત્યાં પાંચ વ્યક્તિના શરીરમાં એને નવું જીવનદાન આપ્યું છે. એ સમયસર બ્લડ સેમ્પલ મોકલવા, ઇન્વેસ્ટિગેશન કરાવવા ડોનરના, કારણ કે જે કોઈ હોસ્પિટલની અંદર, ખાસ કરીને આઈસીયુમાં જ્યાં પેશન્ટ, જ્યાં બ્રેઇન ડેડ ડોનર હોય, તો ત્યાંની આઈસીયુ ટીમને કદાચ એ ખ્યાલ ન હોય કે ટ્રાન્સપ્લાન્ટ માટે કયા કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા. એટલે એનું કોઓર્ડિનેશન કરી આપવાનું અમારી સાથે, કે પોતે પણ હવે જાણે છે કે કયા કયા ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા. હેડ ઇન્જરીના મોટાભાગના કેસીસ મેડિકો લીગલ કેસીસ હોય, એટલે એ લોકોને પોસ્ટમોર્ટમ કરાવવાનું એક પાર્ટ એન્ડ પાર્સલ હોય છે. અડધી રાત્રે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાવવું એ કંઈ સારી વસ્તુ નથી. અને આ બધા વસ્તુની અંદર નિલેશભાઈએ ઘણી બધી હેલ્પ કરેલી છે. શામ કો 6 બજે હમ લોગોને ડિસાઈડ કિયા થા કે ઓર્ગન્સ ડોનેટ કરને કા. દૂસરા દિન દોપહર કો 3 બજે તક કન્ટિન્યુઅસ નાઈટ હમારા સાથ રહા. નિલેશજી ને બહોત હમારા મદદ કિયા પીએમ કરાને મે ઓર હમારા જો પોલીસ કા એનઓસી કરાને મે. તો ઉસકા જો બોડી વાપસ હમારા ગાંવ તક ભેજને કે લિયે ડોનેટ લાઈફ ને બહોત હમારા મદદ કિયા. ફક્ત કાઉન્સેલિંગ એટલું અગત્યનું નથી. ઓર્ગન પ્રોક્યોરમેન્ટ કર્યા પછી પણ ફેમિલી સાથે ઊભા રહેવું અંતિમ ક્રિયા સુધી, અને ઇવન એના પછી આપણા ગુજરાતી સમાજમાં બેસણાની પ્રક્રિયા હોય કે બારમાની પ્રક્રિયા હોય, એમાં પણ ભાગ લેવો એ એક મોટી સોશિયલ જવાબદારી છે. અને એ પણ નિલેશભાઈએ બહુ જ સારી રીતે આજ સુધી પૂરી કરેલી છે. મૃતક કે અંગદાન કરને વાલે ગરીબ પરિવારજનો કે બચ્ચો કી શિક્ષા કી ચિંતા ભી યહ સંસ્થા કરતી હૈ. યહ ઇનકે માનવીય કાર્યો કા એક ઓર મહત્વપૂર્ણ પહેલું હૈ. યોર મિશન ઇઝ ફિલ્ડ વિથ કેર એન્ડ કમ્પેશન ફોર ધ ડિસીઝ્ડ એન્ડ ફોર ધ ડાઈંગ સિક. યોર હાર્ટ ઇઝ ફિલ્ડ વિથ લવ એન્ડ ધ જેનરોસિટી ઓફ સેવિંગ લાઈવ્સ. ઇવન પોતે સુરતના રહેવાસી છે, પરંતુ વલસાડ કે એની આજુબાજુના એરિયામાં પણ ક્યારેક ઓર્ગન પ્રોક્યોરમેન્ટ થયેલું હોય તો પોતે ત્યાં પણ જાય, ત્યાં પણ હેલ્પ કરે, અને સગાવાલાઓની સાથે કાઉન્સેલિંગ કરવામાં ઘણી બધી મદદ કરેલી છે. રાતના 2 વાગે અમે ને નિલેશભાઈ પારડી હોસ્પિટલ પારડી પણ ગયેલા છીએ બ્રેન્ડેડ ડિક્લેર કરવા માટે. અડધી રાત્રે પણ અંગદાન માટે કામ કરતા કે જ્યારે ફેમિલીનો સૌથી અગત્યનો મેમ્બર એ ડેથ બેડ પર હોય અથવા ડેથ બ્રેઇન ડેથ થયેલું હોય અને એના અંગોનું દાન કરવાની વાત આવે, ત્યારે સહજ રીતે ફેમિલીની અંદર એક એક એવી શંકા ઉત્પન્ન થાય કે આ અંગોનું કરશે શું. અને નિલેશભાઈ પોતે બિઝનેસમેન છે, એટલે એક એવો પણ વિચાર આવે કે બીજું કંઈ થશે કે નહીં આની અંદરથી, આમને ક્યાંક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હશે કે નહીં. પરંતુ આ બધી જ મુશ્કેલીઓમાંથી પાર નીકળીને કોઈ પણ પ્રકારનું ક્યારે ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલથી માંડીને કોઈ પણ પ્રકારનું ન જ થવું જોઈએ. સિન્સ લાસ્ટ 1 યર ઇઝ વેરી બિઝી વિથ હિઝ ચેમ્બર એન્ડ વી ડુ નોટ હેવ અ લોટ ઓફ કમ્યુનિકેશન, બટ બીકોઝ ધ એક્ટિવિટી વિચ હેઝ બીન જનરેટેડ બાય અસ બાય હિમ ટુગેધર એન્ડ વી કન્ટિન્યુ ગોઈંગ નાઉ ટુ સુરત વેન હી ઇઝ નોટ દેર ઓલ્સો, બટ દેટ ફ્રૂટ વી આર સીઈંગ. There is a lot of efforts put by him. Nilesh bhai ni chamber ni activity to kare sathe sathe emne bija kaam khas kari kidney ange no eni par jubes kidney transplant mate ane mane khayal che tya sudhi kada gujarat mo sauthi vadhare vadhare kidney na donation je donate karva mate e nimitt banya che. aa budhu em j thatu nathi, ena pachhal જબરદસ્ત પુરુષાર્થ, જબરદસ્ત લોક સંપર્ક, લોકો સાથેનો આ બધું અટેચમેન્ટ ત્યારે જ બની શકે. એટલે ચેમ્બરની પ્રવૃત્તિનો આટલી મોટી જવાબદારી આવવા સાથે પણ એમણે આ પ્રવૃત્તિઓ ઉપર પણ ક્યાં આ ચાવવા દીધી નથી. આપણી સમક્ષ એક દાખલો છે નિલેશભાઈનો, જેમને સુરતની અંદર અમુક વર્ષોમાં એવું કર્યું કે જે જ્યારે પણ બ્રેઇનડેડ હોય અને નિલેશભાઈ પહોંચે ત્યારે લગભગ 100% રીતે સક્સેસફુલ થઈ જાય છે. એ કહેવાય ને કે ચાવીરૂપ કામ કરે છે, અને હું નથી માનતો કે એમના વગર સુરતનો આ પ્રોગ્રામ
આટલો સફળ થઈ શક્યો હોય. એકલ દોકલ ડોનેશન બરાબર છે, પરંતુ એક ઓર્ગેનાઇઝેશનના લેવલ પર લઈ જવું અને ઓર્ગન ડોનેશન થવું, એ કામ, એ ભગીરથ કામ એમણે આજ સુધી કરેલું જ છે અને કરતા જ રહેશે. સુરત કી ધરતી કા સુરતી ઇન્સાન એક સપૂત, વ્યાપાર જીતા બઢા સકતા થા ક્યા નહીં કર સકતા થા, એક વન મેન આર્મી કે રૂપે નિકલા ઓર સભી વિરોધ કે બાવજૂદ અપને અપને સુખ સુવિધા કો ત્યાગ કરકે એક મિશન હાથ મેં લિયા. સાહબ, ઇસ પૂરે રાજ્ય મેં સેકન્ડ નિલેશ માંડવી વાલા તો બતાવો, માંડેલ વાલા તો બતાવો સાહબ, નહીં હૈ, નહીં હૈ. ઉસકે લિયે પાગલપન ચાહિયે. મેં શહેર કો બતાઉંગા કે આપ એક માનવ નહીં હો, એક મહામાનવ હો. આપકા એહસાન હૈ શહેર કે ઉપર, માનવતા કે ઉપર. પોતાના સગાના અંગનું દાન અપાવવા માટે કોઈને કન્વિન્સ કરવા એ બહુ મોટી અગ્નિ બાબત છે. અમુક લોકોને કાઉન્સેલિંગ કરવા જતા હશે ત્યારે જાણે દુશ્મન હોય એવી રીતે સામેવાળાનો પ્રતિભાવ આવતો હશે, છતાંય આ પ્રવૃત્તિને વળગી રહેવું. નિલેશભાઈ ને એમની ટીમ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આટલું બધું સમાજ ઉપયોગી પણ સૌથી અઘરું કામ આપણે હાથમાં લીધું છે. विचित्र है कि कोई व्यक्ति आपको कह दे कि तू बिल्कुल जलाद की भूमिका में है. अपना मान सम्मान ताक पे रखना होता है, तब आप सामने जाके सामने वाले से बात कर पाते हो. तो इसके लिए कितनी कितनी तन्मयता और कितना उद्देश्य के प्रति समर्पित बुद्धि चाहिए. संभव है, दिनेश भाई ने संभव करके दिखाया. इन द एरिया ऑफ कैडेवर डोनेशन एंड kidney disease prevention awareness program, Nilesh has been working as a one man army. Nilesh bhai ka jo passion hai, wo passion is trust ke banane ke piche bhi nazar aa raha hai, aur pichle kai saalon se hum unke is passion ko anubhav kar rahe hain. Wo donation dilwate hain brain dead logon se, unke kidney, liver aur eyes ko un vyakti ko dilwate hain jo ki aas aur ummeed kho kar ke baithe hain. Aaj ye kaam che આ કદાચ બહુ ઓછા લોકોને સ્પર્શતું હશે, પરંતુ જેને સ્પર્શે છે એને આખું નવું જીવન મળી જતું હોય છે. પૂરા ઇન્ડિયામાં હૈદરાબાદ મેરા લિવર દિખાને કો ગયા, બમ્બઈ ગયા, સબ લોકને બોલા કે પૂરા ઇન્ડિયા મેં જીતના ઓર્ગેન ડોનેટ હોતા હૈ ઇતના અકેલા સુરત મેં હોતા હૈ. ક્યું હોતા હૈ કે વહાં નિલેશભાઈ માનલે વાલા હૈ, ઉસને અભિયાન ચલાયા હૈ 15 સાલ સે. આપકે સામને આજ ગોવિંદ કાકા ખડા હૈ, એ ડિપેન્ડ ઓફ ધ નિલેશભાઈ માનલે વાલા. યહાં તો એક નયા જન્મ વાલા એક હી ગોવિંદ ખડા હૈ, ઉસને તો એસા હજારો ગોવિંદ કો નયા જન્મ દિલાયા હૈ. ડોનેટ લાઈફ કી વજહ સે તો મુઝે ઓર મેરે બચ્ચો કો એક લાઈક તેમ મેરે હસબન્ડ કો ન્યૂ જિંદગી મિલી. આઈ એમ રીલી વેરી થેન્કફુલ ટુ યુ મિસ્ટર નિલેશ, બસ આજ જસ પ્રેઝન્ટ મે હું મે આઈ મે નહીં હું લાઈક મિસ લાઈફ પૂરી ડિફરન્ટ હોતી આજ. મને એવી આશા નહીં હતી કે મારા મમ્મી આ મારા પ્રસંગ જોઈ શકશે, પરંતુ આવી ડોનેટ લાઈફ જે સંસ્થા કે જેમને મારા મમ્મીને આવું લીવર નહીં ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ થઈ ગયું છે, તેને ડોનેટ લાઈફને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું આના માટે. અને એમનો એમના થકી હું આજે અહીંયા ઉભો છું અને મારી મમ્મી મારી સાથે છે. ઇન્હોને હિંમત કરકે જો મુજે હાર્ટ દિયા, ડોનેટ કિયા મુજે, મેં એસા ચાહતા હું કે ભાઈ મેરી તકલીફ મુજે માલૂમ હૈ, મુજે કૈસી તકલીફ થી પહેલે. મેં એસા કહે રહા હું કે ભાઈ દૂસરે ભી લોગ ભી આગે આવે ઓર એસે ડોનેટ કરે તો દૂસરે કી જિંદગી બચાવે. અભી મુજે જો ફીલ હો રહા હૈ, મુજે એસા લગે મુજે નઈ જિંદગી મિલી. તો મેરે પાસ કોઈ વર્ડ નહીં હૈ કે મેં ઉનકો થેન્ક યુ બોલું, યા ફિર વો કોઈ શબ્દ હૈ નહીં ઉનકે લિયે મેરે પાસ કે મેં થેન્ક યુ કૈસે બોલું, ક્યા કરું. બસ મુજે ઇતના હી સમજ મેં આ રહા હૈ કે વો આજ મેરે લિયે ભગવાન હૈ, મેરે ઉન્હોને મેરે બચ્ચે કો જન્મ દિયા. મેરે 2018 મેં કરન લગને સે દોનો હાથ ચલે ગયે થે. કે નીલે સરની ડોનેટ લાઈફ ઇસને હાથ ભેજે તો મેરા જલ્દી ટ્રાન્સપ્લાન્ટ હો ગયા. અબ મેં ખુશ હું, બચ્ચી કો લેના આતા હૈ, છોટા બચ્ચા તો હાથ પકડ કે ગાલ મેં ફિરતા હૈ, બેટા બોલતા હૈ પહેલે તુમ્હારે હાથ એસે દે, અબ બહુત અચ્છે હો ગયે, મુજે નહેલાઓ, મુજે ભાંગ કરો, મુજે ખાના ખિલાઓ, એસા કહેતા હૈ બચ્ચા, વો ખુશી હોતી હૈ. मेरा हार्ट ट्रांसप्लांट 2 जून 2017 में हुआ था और आज मैं आप सबके बीच में हूँ तो डोनेट लाइफ के कारण ही हूँ. आप सब जानते हैं डोनेट लाइफ के बारे में, वो एक ऐसी एनजीओ से जो मेरे जैसे ऑर्गन निष्फलता के कई सारे दर्दियों को नया जीवन दिलवाने के लिए हमेशा तत्पर रहती है. नीलेश भाई मांडले वाला ये नाम से आप सब वाकिफ हो.
आज मैं आप सबके बीच में हूँ तो उन्हीं के कारण से हूँ। मैंने सबसे ज्यादा सुख शरीर का और सबसे ज्यादा दुख भी शरीर का। अगर आपने देखा होगा चींटी को तुम धूप में रखो वो भी तो छांव में चली जाती है, भी दुख से निकलना चाहती है। माने शरीर का दुख किसी को भी नहीं चाहिए, ऐसे दुख को दूर करने का आपका प्रयास आपको निश्चित तौर से सुनानी है। दोस्तों उस निराशा के वातावरण में जब हम जीते हैं तो जब निलेश जी जैसे लोग फाधर પણ રીનલ ફેલિયર થી પીડાતા હતા, હું એમને મેં એમને અંગત રીતે જોયેલા છે અને એમને પણ કિડનીની જરૂર હતી ટ્રાન્સપ્લાન્ટ માટે, પરંતુ ક્યારેય એમણે એમના ફાધરને રિકમેન્ડ નહીં કર્યા કે મારા ફાધરને અંગદાનની આ પ્રવૃત્તિમાંથી જે કોઈ કિડની મળે એમાંથી એક કિડની એમને પણ આપો। અને એ બહુ અગત્યની વસ્તુ છે, એક સેલ્ફલેસ મોટિવેશન છે। આજે કોઈ પણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિમાં ફેમિલી મેમ્બરને કરનાર વ્યક્તિના ફેમિલી મેમ્બરને જો બેનિફિટ મળે તો એ વ્યક્તિનું સ્થાન સમાજની અંદર ઓટોમેટિકલી ઊંચું થઈ જતું હોય છે, કારણ કે લોકો હંમેશા એમ જ કહેતા હોય કે આ તો એમને જોઈતું હતું એટલે એમ જ કર્યું। નિલેશભાઈ આમાંથી બકાત છે અને હું ચોક્કસપણે માનું છું કે એમની જે એક્ટિવિટી છે સેલ્ફલેસ, અને એટલા જ માટે એમનું માન સોસાયટીમાં ઘણું બધું વધેલું છે। અને એવા સંજોગોમાં વર્ષોથી આ શહેરમાં એક અપ્રતિમ કામ શ્રી નિલેશભાઈ માંડલાવાળા એમને હાથ ધર્યું। ઈશ્વર કેટલાક વ્યક્તિઓને નિમિત્ત કરે છે, જેણે કશુંક સમાજને અર્પિત કરવું છે, સમાજ પાસેથી લેવું છે ઓછું, અને નિલેશભાઈ એમાંને એક છે એમ કહેતા મને ગર્વ થાય છે। તો આ જે ભાવના છે કે લોકો માટે મદદરૂપ થઈને એમાંથી સંતોષ મેળવવો એ આજના જમાનામાં બહુ ઓછું મળતું હોય છે। आज पहली बार हमारे लिवर और किडनी के अलावा हार्ट रिट्रीवल हुआ है, ये बहुत पॉजिटिव स्टेप है, एक ट्रिब्यूट है सूरत की सिटी को कि इतने सारे ऑर्गन्स 100 से ऊपर ऑर्गन्स डोनेट हुए हैं और निलेश भाई और उनकी टीम ने ये पॉसिबल किया है साल में। हमारा हार्ट ट्रांसप्लांट का जो प्रोग्राम है वो अगस्त में शुरू हुआ, इस साल में हमने अब तक जो 4 किए हैं उसमें से तीनों जो हार्ट ट्रांसप्लांट थे वो बम्बई के ही थे, एक पुणे का था, इंटरस्टेट जो है गुजरात से महाराष्ट्र में जाने की जो है वो ये पहली बार हो रही है, उसके लिए काफ़ी परमिशन निकालने पड़ी। और सबसे बड़ी बात है कि इनकी जो सहायता है उन्होंने जो शुरुआत की है दैट इज वी एक्सट्रीमली ग्रेटफुल टू डोनेट लाइफ। मोर देन 25% ऑफ आवर डोनर्स आर हैव कम फ्रॉम सूरत इटसेल्फ, ओनली फ्रॉम सूरत, ओनली फ्रॉम वन प्लेस। एंड इट्स वेरी डिफिकल्ट टू गेट अ पीडियाट्रिक डोनर। And at this point, especially in this COVID situation, Nilesh sir and Donate Life have been working round the clock to give life to somebody, and it's a phenomenal help. It is not comparable to anything. Ghana varso pehla thi Surat ni andar Donate Life dwara hriday ane baki na bada ango mate ni je awareness ni activity o chale je એ ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહન આપે તેવી છે। This is the first lung transplant in COVID is happening in Eastern India. We are very much grateful to the families of Mr. Nisha and to the organization Donate Life. એબી ફિશ્યુલા વાલે હાથ કો ડોનેટ કરવાના ઓર ઉસકા ટ્રાન્સપ્લાન્ટ કરવાના યે એક યુનિક ઘટના હે ઓર દેશ મે પહેલી બાર એસા હુઆ હે ઓર યે ડોનેશન डोनेट लाइफ संस्थान की तरफ से किया गया था। डोनेट लाइफ संस्थान सूरत में कई सालों से ऑर्गन डोनेशन के लिए काम कर रही है और इन्होंने जिस तरह के ऑर्गन डोनेशंस करवाए हैं ये डेफिनेटली बहुत ही प्रशंसनीय है। तो एक्सटर्नल ऑर्गन्स का डोनेशन करना भी उतना ही ज़रूरी है जितना इंटरनल ऑर्गन्स का है, और इस कार्य को बढ़ाने के लिए डोनेट लाइफ ने जो भी मेहनत और कदम बढ़ाए हैं वो डेफिनेटली पूरे देश के लिए एक रोल मॉडल की तरह उभर के आएंगे। सूरत इज द बिगेस्ट कैडेवरिक डोनर सेंटर
probably of India. Because in Kerala and Tamil Nadu, the states are maximum. As a state, they are doing good. But from one city, one small city, and very importantly, when there is no transplant of any organ being done, what awareness you want more than that? I know Nilesh Manwawala since a long time, and his family has given their mind, body and soul to this effort, and it is his singular efforts which has made cadaver organ donation a reality not only in Surat but the entire Gujarat, and the entire country is now benefiting from their efforts. Nilesh bhai khub moto Surat ma ek moti jhumbesh j upadi chhe ki koi pan vyakti ne kai thai to ena parivar ne samjhai એને સંમત કરી અને એનું બ્રેઇન ડેડ થઈ ગયું હોય તો એ તમે જો સંમતિ આપો તો એમનું કિડની એમનું લીવર અમે લઈએ અને કોઈની જિંદગી બચે. નિલેશ માંડલેવાલા સુરત, જે છેલ્લા લગભગ 16-17 વર્ષથી ડોનેટ લાઈફ નામની સંસ્થા ચલાવે છે અને અંગદાનનું મહત્વ શું છે એ દર્શાવતી આખા હિન્દુસ્તાનની સૌથી અગત્યની આ સંસ્થા છે. કોઈ વ્યક્તિને અંગદાન આપી અને એને નવજીવન દાન આપવું એટલે ભગવાનના બરોબર છે. सूरत एक क्लासिक एग्जांपल है जिसने ट्रांसफॉर्म करके दिखाया ये पूरी व्यवस्था को. और यहाँ सिर्फ एक व्यक्ति की मेहनत से पूरा चित्र जो है वो बदल गया. और हमारे बीच में इस वक्त निलेश मांडलेवाला जी मौजूद भी हैं यहाँ पे. इनका बहुत बड़ा योगदान है ऑर्गन डोनेशन के क्षेत्र में. Mr. Nilesh Mandlewala has done a lot of great work in the area of deceased organ donation. Several organs from Surat to all over India. Donate Life, એની જે અવેરનેસ આપણે ત્યાં પેદા કરી છે અને તેને કારણે કદાચ આખા ઇન્ડિયાની અંદર સુરત ઇઝ ઓન ધ ફર્સ્ટ નંબર. તો નિલેશભાઈ ના સ્વભાવ કે નિલેશભાઈ ની બાબતે ખૂબ અગત્યની જેને કહી શકે એક માનવીય એમનું પાસું છે એમની જિંદગીનું એમનું કેરેક્ટરનું તે એ છે કે હ્યુમન ઓર્ગેન ડોનેશન માટેની એમને જે પ્રવૃત્તિ કરી છે એ ખરેખર ખૂબ તેને પ્રશંસા પાત્ર કહી શકાય છે. ઇતના બઢિયા કામ જો એ કર રહે હૈ માનવતા કે લીએ લોકો કો જો અંગ દાન કે લીએ પ્રેરિત કરના ઓર ઉસકે લીએ સારે જો અલગ અલગ એસોસિએશન્સ હૈ નોટો સોટો एयरपोर्ट अथॉरिटी पुलिस सबके साथ सहयोग से अंग को एक जगह से दूसरी जगह टाइम से पहुंचाना तो ये एक बहुत बड़ी बात थी. और हमें सूरत एयरपोर्ट में ये मौका मिला इस चेन में एक छोटा सा पार्ट बनने का तो ये हमारे लिए बहुत ही सौभाग्य की बात है. स्पेशली निलेश मांडलेवाला जी और उनकी टीम को बहुत बधाई देती हूँ कि उन्होंने कितने लोगों को नया जीवन प्रदान करने में मदद की. ક્યાં ફક્ત સુરત નહીં, ફક્ત ગુજરાત નહીં પણ આખા દેશના લોકો માટે આશીર્વાદ સમાન આ મોટો કામ છે. આમાંથી ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો પ્રેરણા લેશે. મિસ્ટર માંડલેવાલા હેઝ ડોનેટેડ હિઝ લાઈફ ટુ ડોનેટ લાઈફ. શ્રી માંડલેવાલા જી અને એમની સમગ્ર ટીમ આ જે કઈ પ્રવૃત્તિ સુરત ની અંદર કરે છે એમને એમની પીઠ સાંભળવી જોઈએ, એમને બિરદાવવી જોઈએ. 4 લાખ લોકો કો ઓર્ગન ડોનેશન કી હર સાલ જરૂરત પડતી હૈ, ઉનમે સે સિર્ફ કરીબ 10 से 11 हजार ऑर्गेन डोनेशन होते हैं. ये जागृति की जरूरत है. मैं एक बार फिर से सलाम करूंगा निलेश भाई को और इनकी पूरी टीम को. और ये जन जागृति का जो अभियान आपने चलाया है मैं इसको बहुत बहुत शुभकामनाएं देता हूँ. मेरी खुशी का ठिकाना नहीं रहा जब मैंने देखा जो काइट फेस्टिवल है उसके माध्यम से निलेश भाई ने ये संदेश पास में और दूर दूर तक पहुँचाने की जो कोशिश की है अवेयरनेस की, एक अपने आप में एक बहुत ही अद्भुत और एक अजीब और एक ऐसी कल्पना है जो आम आदमी इस अवेयरनेस को कल्पना भी नहीं कर सकता. I commend them on their activities, on their education campaign, on their raising awareness of this very important. I've been humbled today to learn about the work being done by Donate Life surrounding organ donation in Gujarat and indeed across India. Leading डोनेट लाइफ संस्था के द्वारा एक बहुत ही उम्दा
कार्य करने में आ रहे हैं। इसमें लोगों की जिंदगी बचाना और लोगों की जिंदगी बेहतर बनाना, दोनों काम बहुत अच्छे से हो रहे हैं। श्री नीलेश मांडलेवाला को मैं खूब खूब अभिनंदन देना चाहता हूँ कि ये पिछले कुछ सालों में खूब अच्छा काम कर रहे हैं और ऑर्गन डोनेशन का जो ये काम है वो एक धर्म का काम है, उसको बहुत अच्छे से निभा रहे हैं। अहिया डोनेट लाइफ ना नीलेश भाई उपस्थित छे, एक घना लांबा समय थी अंगदान ना क्षेत्र में घणु मोटू काम करी रहा छे। नीलेश भाई ये वर्षो सुधी भगीरथ प्रयत्न करीने अनेक परिवारों ने जो ब्रेन डेड एमना परिवार ना सभ्य होय एमना विविध अंगों दान करावानु कार्य हाथ धर्यू। आजे सूरत समग्र देश में अंगदान दी बाबत में अग्रेसर बन्यू छे, एनो यश आपणे कोई एक व्यक्ति ने आपवो होय तो ए नीलेश भाई ने आपवो जोईए। खूब ज मानवतावादी प्रवृत्ति श्री नीलेश भाई मांडलेवाला ना नेतृत्व में मानवता ना एक यज्ञ नी जेम एक मिशन नी जेम आ काम थई रह्युं छे। अत्यार सुधी में अनेक अमूल्य मानव जिंदगीओ बचावानुं काम ए नीलेश भाई अने एमनी टीम द्वारा थयुं छे। समग्र देश में आटला मोटा पाये अंगदान नुं काम ए डोनेट लाइफ फाउंडेशन द्वारा थई रह्युं छे। આવું અદભુત કાર્ય, માનવીય સેવાનું કાર્ય આ પહેલા ક્યાંય જોયું નથી। નીલેશભાઈ તો મુજે બહુત કમ મિલતે હૈ લેકિન ઉસકી પ્રવૃત્તિ કી સરાહના ભારત સરકાર કે મંત્રી કે રૂપ મે સુરત સે ઓર ગુજરાત સે કોઈ લોગ આતે ઓર ઓર્ગન ડોનેશન કી બાત આતી હૈ તો ઉસકી સરાહના હોતી હૈ। નીલેશભાઈ ગુજરાત મે બહુત અચ્છા કામ કરતે હૈ। નીલેશ જી ઓર ઉનકી સારે સહયોગી बड़े पवित्रता के साथ इस काम को आगे बढ़ा रहे हैं। सूरत से शुरू हुई इस आंदोलन आने वाले दिनों में ये तो एक राष्ट्रीय आंदोलन की रूप लेनी चाहिए। जे लोको डोनर छे एने पण एक अमर बनावी देवानु काम एक डोनर वॉल पण एमणे अहीं ए बनावी छे के जेथी करीने एमना स्वजनो अथवा तो बीजा लोको जे कोई पण अहीं संस्थानी मुलाकाते आवे अने डोनर ने याद करे सलामी करे અને એ રીતે એ ડોનર ને પણ જીવંત કર્યા છે। જિન લોકો ને જિન આત્માઓ ને અપના અંગદાન દિયા હૈ ઉનકી જગે તારે કી તરે ચમકતી હુઈ ઉન આત્માઓ કો દેખા મેરે કો બડી આનંદ કી અનુભૂતિ હુઈ। વોલ ઓફ ફેમ નો આઈડિયા પણ ખૂબ ગમ્યો ઓર ભાઈ નીલેશ જી કો મેં બહોત બહોત આભાર ઓર ઉનકો નમન કરતા હું। યે ઇતના બડા કામ હૈ જૈસા કામ હમને ભારત મે કહીં નહીં દેખા। અજે મને એક સુરતી તરીકે ગૌરવ થાય છે કે ઓર્ગન ડોનેશનમાં આખા એ દેશમાં ક્યાંય સૌથી વધારે કામ થયું હોય તો એ સુરતમાં થયું છે। એક વ્યક્તિને જીવન જતું હોય અને બીજી વ્યક્તિનું જીવન બચાવવાનું હોય એની વચ્ચેની કડી એટલે આપણો આ ડોનેટ લાઈફ। ડોનેટ લાઈફ એ જે કામ કરી રહી છે અદભુત કામ છે, બેનમૂન છે। જીવ બચાવવાનું કામ કરી રહી છે, વ્યક્તિને નવું જીવન આપવાનું કામ કરી રહી છે। આજે આખા ગુજરાતમાં નહીં પરંતુ આખા હિન્દુસ્તાનમાં હું કહીશ કે ઓર્ગન ડોનેટમાં અંદર આપણું જે ડોનેટ લાઈફ જે કામ કરી રહી છે નંબર વન છે। મુખ્યમંત્રી શ્રી જયારે 100 થી ઉપર એમના ઓર્ગન ડોનેટના પૂરા થયા, ટાર્ગેટ પૂરું થયું ત્યારે મોદી સાહેબ ત્યારે સીએમ હતા અને એમણે અમને વિશેષ રૂપે એમને અભિનંદન આપ્યા હતા અને મને લાગે છે કે એમનું કદાચ મોટું સન્માન પણ જલ્દીથી એમના હાથે થશે એવી મને પણ અપેક્ષા લાગે છે અને એ એમના માટે લાયક પણ છે। પૂરે દેશભર મેં સુરત અપને આપ મેં ઇસ વિષય કો લેકર કે એક સેન્ટર બનતા જા રહા હૈ કેવલ એક વ્યક્તિ કી વજહ સે નીલેશજી માંડલેવાલા। આ સંસ્થાએ 365 કરતા પણ વધારે અંગ ડોનેટ કર્યા છે એટલી વ્યક્તિઓને બચાવવાનું કામ કર્યું છે। નીલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ પ્રકારનો નિર્ણય કરવા માટે એ પરિવારોને પ્રેરિત કરવા એ પ્રકારનું કામ
નિલેશભાઈ અને એમની સંસ્થા કરી રહી છે, લોકોને જીવતદાન મળે એ માટે તમે જે સુંદર કામ કરો છો એનાથી ગુજરાતની ગરિમા વધી છે, ગુજરાતની પ્રતિષ્ઠા વધી છે. એ જાણકાર અત્યંત પ્રસન્નતા હોઈ જે બતાયા ગયા કે સુરત ઈ સ્ટેન્ડ અમંગ ધ ફર્સ્ટ સિટી ઇન ગુજરાત. And I wish you the very best with whatever you do through your NGO, because you are saving countless lives. This is going to be a great step in the service of humanity for not just part of Western India, but for the entire world. નિલેશ ભાઈ ને અપની ભૂમિકા મેં પ્રવેશ કિયા તો ઇતના બડા પરિણામ હમારે સામને હૈ કે આજ કિતની જિંદગીયાં મહેક રહી હૈ ઓર કિતને ચહેરો પર મુસ્કરાહટ હૈ. નિલેશ જી, મેં આપકો ઓર આપકી સંસ્થા કે લિયે ઇતના હી કહેના ચાહુંગા કે આપ આગે બઢે, પૂરા ન કેવલ ગુજરાત આપકે સાથ હૈ બલ્કિ પૂરા દેશ આપકે સાથ હૈ. યે જો ઓનર હૈ વો ઓનર નિલેશ માંડલે વાલા या डोनेट लाइफ का नहीं है, लेकिन ये जो ऑनर है वो ऑनर है जो ब्रेन डेड व्यक्ति के परिवार जनों ने उनके स्वजन के अंगों का दान करके सैकड़ों ऑर्गन निष्फलता के दर्दियों को जो नया जीवन दिया है उनका ऑनर है. ये ऑनर है सूरत शहर और दक्षिण गुजरात के जो डॉक्टर्स रात दिन देखे बगैर ब्रेन डेड डिक्लेयर करने के लिए हमें सहयोग दे रहे हैं, उनका ऑनर है. ये ऑनर है हमारे सूरत शहर के पुलिस डिपार्टमेंट का कि जो हमें हमेशा वाइटल ऑर्गन्स सूरत शहर से बाहर भेजने के अंदर जो ग्रीन कॉरिडोर प्रोवाइड करते हैं उनका ऑनर है. ये ऑनर है जो फॉरेंसिक डिपार्टमेंट है, एयरपोर्ट अथॉरिटी है, प्रेस मीडिया है कि जो ऑर्गन डोनेशंस की इंफॉर्मेशंस पूरे गुजरात और पूरे देश में फैलाने के लिए जो सहयोग दे रही है उन सबका ऑनर है. और उनके साथ में जो हमारे वॉलंटियर्स, जो हमारे ट्रस्टी रात दिन देखे बगैर जो ये प्रवृत्ति को जो सहयोग दे रहे हैं ये सबका ऑनर है. मेरी नम्र विनती भी है जो इधर मेडिकल के डॉक्टर्स बैठे हैं, आप सब लोग आज इतने सालों से हमें ऑर्गन डोनेशंस के लिए बहुत ही सहयोग कर रहे हैं, लेकिन ये जरूरत और भी ज्यादा है. ब्रेन डेड डिक्लेयर करने के लिए आप जो सहयोग दे रहे हैं वो कंटिन्यू सहयोग करके चले, क्योंकि आज हमारे कंटिन्यूस फोन आते हैं कि किडनी की जरूरत है, लीवर की जरूरत है, हृदय की जरूरत है, फेफड़े की जरूरत है. आप सोचो किसी का दोनों हाथ कट गया है उनकी परिस्थिति क्या होगी, वो अपने हाथ को खुजा भी नहीं सकता है, अपने छोटे बेटे को या बेटी को हाथ में भी गोद में भी नहीं ले सकता है. ऐसे व्यक्ति की आप पीड़ा को समझो. और आज जितने भी लोग इधर बैठे हुए हैं उन सबसे भी मेरी एक नम्र विनती है कि जब भी कोई ब्रेन डेड हो या उनकी जानकारी आपको मिले तभी उनके ऑर्गन्स का डोनेशंस करवा के जो हमारे देश में लाखों दर्दियों समय सर ऑर्गन न मिलने की वजह से उनकी डेथ हो रही है उनको नया जीवन देने के लिए आगे आए. ये जो नया जीवन मिलता है वो केवल वो व्यक्ति को नहीं मिलता है लेकिन उनके पूरे परिवार को मिलता है. दोस्तों, परिवार में कोई सदस्य की डेथ होती है उनके शरीर के ऊपर जो ऑर्नामेंट्स होते हैं हम लोग निकाल लेते हैं. क्यों निकाल लेते हैं? वो कीमती है, हमारे परिवार के अन्य सदस्य को वो काम में लगेंगे. दोस्तों, ये ऑर्गन्स इससे भी ज्यादा कीमती है. ये ऑर्गन्स कोई फैक्ट्री में बनते नहीं है, उसीलिए उसे जलाए या दफनाए के बजाय हम उनके ऑर्गन्स का डोनेशंस करवाएंगे तो कितने लोगों को नया जीवन मिलेगा. कि आज हम सलाम करें इन तमाम ऑर्गन डोनर परिवार को जिन्होंने ऑर्गन डोनेट करके सैकड़ों जिंदगियों को नया जीवन दिया है. इन तमाम डोनरों को मैं नतमस्तक वंदन करता हूं, प्रणाम करता हूं और सलाम करता हूं कि इनकी वजह से आज कितने जिंदगी महक रही है. और मेरी आपसे नम्र विनती है कि अंग दान, जीवन दान का मैसेज हम समाज में फैलाए. सांसे निकलते ही ये शरीर नश्वर बन जाएगा, सांसे निकलते ही ये शरीर नश्वर बन जाएगा. अंग दान कर ले रे मानव, तू ईश्वर बन जाएगा. जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर,
अंगदान कर, अंगदान कर, अंगदान कर, अंग दान कर।